જય શ્રી કૃષ્ણ. હવે હું તમને તમે ગુરુ વિશે વત્ર બોલું તે તમે સાંભળો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હવે આગળ વધતા પહેલા આપણે સૌ સાથે મળીને જે પ્રાર્થના કરીએ તેમ તમે એ વિચાર્યું કે આપણે બધા સાથે પ્રાર્થના કરીએ છીએ. તો ઓમ સહનાવસ્તુ સહનો નસ્તુ સહવીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે આપણે પ્રભુનું સ્મરણ થઈ ગયું, હવે આપણે અભ્યાસ આગળ વધારો. આવતીકાલે ગઈકાલે આપણે જે સ્વરોનો અભ્યાસ કર્યો તેનો આ ત્રીજા ધોરણનો અભ્યાસ હતો. હવે ચોથા ધોરણમાં આવતા તેનો વિસ્તાર વધે છે. જેમ સ્વરોનું તમને માહિતી આપી તે સ્વરોનું મતલબ એટલું બધું વિસ્તાર છે કે તે વ્યંજનોને એમાં સમાવી અને તેને પૂરો અક્ષર બનાવે છે. હવે આપણે ધારો કે ક અક્ષર બોલો તો આ ક છે તે કોળો છે, તેને આપણે ક આ ક એમ બોલી તો વચ્ચે અ પડે છે. ક એમ બોલી તેની સાથે અ પડતો નથી. હવે આ સ્વર છે એ વ્યંજનોને સહારો આપે છે. ક છે તે શું છે, તે લંગડો છે, આને કહેવાય કોળો. આ લંગડો છે જેની સહારો, જેમ કે કોઈ બાળક છે કે કોઈ ઘાયલ થઈ ગયો કે ફ્રેક્ચર થઈ ગયો માણસ ની લાકડીના સહારા વગર ચાલી શકતો નથી, તેમ ક તે સ્વર વગર અધૂરો છે, લંગડો છે. હવે આપણે આ અધૂરા અક્ષરોને પૂરા કરવા માટે સરળ સ્વર સહારો લેવા માટે આપણે તેનો વિસ્તારથી અભ્યાસ કરીએ. જે આપણે વ્યંજનોના અક્ષરોને બધા તો નહીં પણ અમુક અક્ષરોને આપણે અભ્યાસ કરીએ, જે તમારે ઘરે પણ કરવાનું છે. જે કે ક છે તેની સાથે અ પડ્યો એટલે ક આખો બોલવું, જે લંગડો હતો એને અ નો સહારો મળતા તે ક આખો બોલવું. ધારો કે કકાનો અક્ષર મ લઈએ તો મ પણ લંગડો છે, તેને અ નો સહારો મળતા તે આખો મ બોલવું. હવે તમારે આ બધાનો આખા કકાનો હવે તમારે હોમવર્ક આપવું પડ્યા. થોડું 10 શબ્દો આવા કકાના તમે કોળા અક્ષરની સાથે અ મેળવી અને આ રીતે તમે જાણી લેજો અને તમે શીખી લેજો. હવે તેમાં આપણે સંયુક્ત સ્વરોનો પણ સમાવેશ થાય છે. તે સંયુક્ત સ્વરો છે તે ક ક્ષ છે, ક્ષ ને ક વત્તા ક્ષ એટલે ક્ષ બન્યું, પછી જ વત્તા ઝ એટલે જ બન્યું, ત્ર વત્તા ત્ર બરાબર ત વત્તા ત્ર એટલે ત્ર બન્યું. હવે સ્ર તો સ અને ર. હવે બાળક છે તે જ્યારે અભ્યાસ કરે ત્યારે શું છે, તે કોરી પાટી હોય. હવે આ તમારે પણ એમ જ છે, ચોથા ધોરણમાં આવતા તમને આગલા સજ્જા ધોરણમાં પણ આના વિશે થોડીક પ્રાથમિક માહિતી આપી હતી. હવે એનો આપણે વિસ્તારથી અભ્યાસ કરવાનો છે. ધારો કે આપણે તેનો ઝોડકા બનીએ, એ ઝોડકા પણ તમારે આ હોમવર્કમાં કરવાના છે. જે તમને અહીંયા તમને પૂરેપૂરા આપી દીધા છે, આનો તમે 3-4 વાર અભ્યાસનો મૂકવાનું નથી. તમે સમજી અને તમે સંયુક્ત સ્વરો લખેલા છે તેની સામે જોઈને આપણે જોડકા જોડાણ છે. મેં તમને તૈયાર માલ આપી દીધો છે, એનો અર્થ એમ નથી કે તમે જાતે પણ ન કરો. હવે આના પણ આપણે શબ્દો બનાવીશું, તે શબ્દોનો પણ અભ્યાસ તમારે ઘરે કરવાનો છે. જેમ કે કમલ, આ કમલનો આપણે સ્વરોની સાથે અભ્યાસ કરતા તેનો વિસ્તાર વધારતા તો શું થશે, ક પેલા કોળો આવશે પછી સાથે વત્તા અ વત્તા મ વત્તા લો. હવે આની સાથે અ કેમ ન ભળ્યો,
કારણ કે મેં તમને પહેલા કહ્યું કે ક છે તે આપણે સ્વર ના સહારા વગર પણ કરી છે તે આપણે તોછડો લાગે કે લ લ આની સાથે વળતો નથી ધારો કે જો માલા હોય માલા હોય તો તેનો વિસ્તાર થશે મ વત્તા આ વત્તા લો વત્તા આ આની સાથે ભળેલો છે સર એટલે તારે લા એટલે આ તારે એને કાનો મળતા કાનોમાં તો મળતા તે પૂરો અવસર ક્યારે બને તે ત્યારે પાછળ તેને લગાડવું પડશે જ્યારે આમાં આપણે સ્વરનો સમાવેશ થતો નથી એ જ રીતે આપણે બીજા શબ્દો પણ જોઈએ કંચન હવે બાળકો હવે તમારે આનો અભ્યાસ કરશો જો તમને ન સમજાયું હોય તો અમને બીજી વખત કંઈ પણ ફરિયાદ કરી હોય તો તમે કરી શકો છો હવે તમને બીજો પણ જોડકા આપું છું જે તમારે એ હોમવર્કમાં કરવાના છે આ કોરોના વાયરસમાં તમને જે રજાઓ મળી તેની ખૂબ તમે મજા માણી મમ્મીના હાથના રોટલા કાંઈ ગાડા પાડા થઈ ગયા છો પણ મગજમાં ચરબી ચડાવતા નહીં મગજ સરસ સરસ રીતે સ્વચ્છ રાખી નાહી ધોઈ અને તમે આ બધું અનુલેસન કરવા માંડો જેમ કે અભ્યાસ કરી કરશો તેમ તમે અમે ભણાવીએ છીએ એનો વધારે અભ્યાસ અને પુનરાવર્તન કર્યા રાખશો તો તમને સરસ મજાનું આવડી જશે તેથી આપણે બીજા પણ ધોરણનો અભ્યાસ કરીએ જે તમારે હોમવર્કમાં જો તમને કરવાનું છે તે તમારે ફરજિયાત કરવાનું છે અને તમારા મમ્મીને દેખાડવાનું છે ધારો કે આપણે આગળ જઈએ ત્રીજા ધોરણમાં તેમ આપણે ક કરીએ તો એનો ગુજરાતી સામે અવશ્ય શું થાય ક મ મ આ તમારે હોમવર્કમાં કરવું હવે બાળક સ્ત્રી પ્રમાણે તમે જો તો ક કા ઈ આના આધારે પણ તમે જોડકા બનાવી શકો જ્યારે કે જ્યારે આપણે ચો ચલો આપણે લઈએ શબ્દ તો ચૌ છે ચૌ તેનો શું થાય ચોટા
હવે આ રીતના તમે ગેર 12 સીના જે 12 કોકા 12 સીની લાઈન છે તે પ્રમાણે તમે આ કોકો તમારે ગેર કરવાનો છે પાકો કરવાનો છે અને તમને આનંદ આટલું તમે કરશો તો તમને જે હિન્દીમાં વ્યાકરણના પયાદું જ્ઞાન છે એ તમને બધું પૂરેપૂરું મળી જશે નમસ્કાર